જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છે બધા મજામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અંતર્ગત એસ ઓનલાઈન ગુરુકુળમાં હું એસપી ભૂંડિયા આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું આજે આપણે જૈવિક ક્રિયાઓના પાર્ટ બેનો અભ્યાસ કરવાનો છે આની અંદર આપણે ખાસ સ્વયંપોષી પોષણ અને સ્વયંપોષી સજીવો એના વિશે અભ્યાસ કરવાનો છે આજે આ બીજા ભાગનો આપણે અભ્યાસ કરીએ તો સ્વયંપોષી સજીવો એટલે શું એ જોવાનું છે અને સ્વયંપોષી પોષણ એટલે શું એ જોવાનું છે આપણે બધા જાણીએ છીએ લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે અને આ ખોરાક તૈયાર કરવા માટે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો આ રીતે સ્વયંપોષી પોષણ દર્શાવે છે આ પ્રક્રિયામાં એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને જમીનમાંથી પાણી મેળવે છે આમ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક તૈયાર કરે છે એ ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે પોતે મેળવે છે હવે એને જરૂરી હોય એટલો ગ્લુકોઝ એ પોષણ સ્વરૂપે મેળવે છે પણ વધારાના ખોરાકનું એ શું કરે છે તો કે વધારાનો ગ્લુકોઝ એના કોષોની અંદર મંડકણ સ્વરૂપે સંગ્રહાય છે અને એ ઉર્જાના સ્ત્રોત તરીકે વર્તે છે પછી એ વનસ્પતિ પોતે પણ ઉપયોગ કરે છે અને અન્ય પ્રાણીઓ પણ ઉપયોગ કરે છે તો આમ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થયેલા આવા ખોરાકનું મંડકણ સ્વરૂપે એટલે કે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે સંગ્રહ કરે છે આ થઈ સામાન્ય વાત હવે આ સ્વયંપોષી પોષણ કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા એટલે શું એ ડિટેલમાં આપણે જોઈએ તો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા એટલે ક્લોરોફિલ ધરાવતા દરેક સજીવો સૂર્યઊર્જા પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી કાર્બોધિત સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાને રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખીએ તો આમ લખાય કાર્બન ડાયોક્સાઇડ વધતા પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની અંદર આ પ્રક્રિયા થઈ અને ગ્લુકોઝ અણુ બને છે અને વધારામાં ઓક્સિજન મુક્ત થાય છે અહીંયા પહેલો પાઠ યાદ કરજો આ સમીકરણ સંતુલિત સ્વરૂપે આપણે લખેલું છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી શોષે છે જમીનમાંથી પાણીનો અણુ મેળવે છે આ પાણીના અણુનું સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે ખાસ અહીંયા લખવું પડે સૂર્યપ્રકાશ દ્વારા જ થાય એના વગર આ પ્રક્રિયા થાય નહીં એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા ક્યાં થાય છે વનસ્પતિની અંદર રહેલા ક્લોરોફિલની અંદર ક્લોરોફિલ એક પ્રકારનું દ્રવ્ય છે જે આપણે આગળ શીખવાનું જ છે આ ક્લોરોફિલની હાજરીમાં પ્રક્રિયા થઈ અને આપણને મળે છે સી સિક્સ એચ ટુએલ ઓ સિક્સ તો આ સી સિક્સ એચ ટુએલ ઓ સિક્સ છે એ ગ્લુકોઝનો અણુ છે વત્તા મુક્ત થાય છે કાર્બન ડાયોક્સાઇડ અને વધતા મુક્ત થાય છે પાણીનો અણુ તો આ જે છે એ ખરેખર ગ્લુકોઝનો અણુ ઊર્જા માટે ખૂબ જ અગત્યનો છે એમાંથી દરેક સજીવ ઉર્જા મેળવે છે પણ આવા ગ્લુકોઝના અણુ વધારે પડતા થઈ જાય જરૂરિયાત કરતાં વધારે ત્યારે એ કણ સ્વરૂપે આપણા શરીરમાં મેદકણ સ્વરૂપે આપણે સાચવીએ છીએ આ રાસાયણિક સમીકરણ છે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું પણ સંતુલિત નથી સંતુલિત કરવા માટે છ કાર્બન ડાયોક્સાઇડના અણુ બાર પાણીના અણુ એની વચ્ચે પ્રક્રિયા થાય એટલે ગ્લુકોઝનો એક અણુ બને ત્યારે બાય પ્રોડક્ટ તરીકે છ અણુ કાર્બન ડાયોક્સાઇડ અને પાછા છ અણુ પાણીના ઉત્પન્ન થાય છે આ રીતે આખી પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા આપણને જોવા મળે છે આ પ્રક્રિયાઓ તમે આગળ ક્યાંક પણ ઉપયોગમાં લેશો ને અત્યારે પણ યાદ રાખવાની છે એક માર્કમાં પૂછાય પણ છે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું સમીકરણ લખો બે માર્કમાં પણ આ સવાલ પૂછી શકે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા એટલે શું સમીકરણ સહિત સમજાવો તો આ સમીકરણ તમારી સામે ખાસ મૂક્યું મેં પ્રકાશ સંશ્લેષણનું હવે આપણે એને ચિત્રાત્મક સ્વરૂપે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે તો અહીંયા તમારી સામે એક સરસ મજાનું ચિત્ર આપેલું છે આ ચિત્ર ખરેખર સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી જોયેલું જે કંઈ પણ ચિત્ર છે એનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે થાય છે શું તો વનસ્પતિના પર્ણની અંદર જે લીલા પર્ણ હોય છે એની અંદર હરિતકણ આવેલા હોય છે આ હરિતકણમાં ક્લોરોફિલ આવેલું હોય છે અને આ ક્લોરોફિલ શું કરે છે તો એ પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ ઉર્જાનું શોષણ કર્યા બાદ એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે અને આ રાસાયણિક ઉર્જાને કારણે જમીનમાં મૂળ દ્વારા જે પાણીનું શોષણ થયું હોય આ પાણીના અણુનું વિઘટન થાય છે અને પરિણામે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુમાં વિઘટન થાય છે સાદું સીધું પાણીનું વિઘટન થાય છે અહીંયા તમે જોઈ લ્યો તો આ પાણીનો અણુ છે આ પાણીનો અણુ વિઘટન થઈ અને એચ ટુ અને ઓટુ વાયુ ઉત્પન્ન થાય છે પરંતુ આ વાયુ ઉત્પન્ન થવા માટે ઉર્જાની જરૂરિયાત પડે છે અહીંયા પ્રક્રિયા આપણે સંતુલિત કરી લઈએ તો ટુ એચ ટુ ઓ ટુ એચ ટુ પ્લસ ઓ ટુ પાણીના અણુનું વિઘટન કરવા માટે ઉર્જા જોઈએ આ ઉર્જા કઈ છે તો કે આ ઉર્જા રાસાયણિક ઉર્જા છે વનસ્પતિમાં આ રાસાયણિક ઉર્જા ક્યાંથી આવી તો એ સૂર્યપ્રકાશમાંથી આવી એટલે કે સૂર્ય ઊર્જા તો આમ સૂર્યપ્રકાશમાંથી મેળવેલી સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને આ રાસાયણિક ઉર્જાને પરિણામે પાણીના અણુનું વિઘટન થઈ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં રૂપાંતરણ થાય છે ત્યારબાદનું આ હાઇડ્રોજન વાતાવરણમાંથી શોષેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરે અને એમાંથી ગ્લુકોઝનું નિર્માણ થાય છે આ રીતે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા જોવા મળે છે અને તમે કહેશો કે ભાઈ હાઇડ્રોજન દ્વારા રિડક્શન થયું તો આ કેન્ગીઓ તો આ જે છે ઓક્સિજન એ વાતાવરણમાં મુક્ત થઈ જાય છે યાદ રાખો આપણે કહીએ પણ છીએ કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે દિવસે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે અહીંયાથી થાય છે અને આ મુક્ત થયેલો ઓક્સિજન પાણીમાંથી થયો છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડમાંથી મુક્ત નથી થયો એટલે એ પણ એક તમારી બેઝિક સમજણ માટે તમે ધ્યાનમાં લેજો અગિયારમાં ધોરણો તમે વધારે શીખશો કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતો ઓક્સિજન વાયુ એ પાણીમાંથી મુક્ત થાય છે નહીં કે કાર્બન ડાયોક્સાઇડમાંથી પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા મોટાભાગે બે પ્રકારે થાય છે સામાન્ય વનસ્પતિમાં શું થાય છે તો આ સામાન્ય બધી વનસ્પતિ છે તો નોર્મલ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરે છે એ શું કરે છે તો કે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે અને પાણી નાણુંનું વિઘટન કરે અને ત્યારબાદ એમાંથી ગ્લુકોઝ બને એટલે સામાન્ય વસવાટમાં ઉગતી દરેક વનસ્પતિ જે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી અને એમાંથી કાર્બોધિત બનાવે ગ્લુકોઝ બનાવે છે આ નોર્મલ આપણે જોઈએ પણ કેટલીક આવી વનસ્પતિ છે જેને આપણે રણનિવાસી અથવા તો નિવાસી કહીએ છીએ રણમાં ઉગતી વનસ્પતિ આ વનસ્પતિ શું કરે છે તો એ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે કારણ કે મરુનિવાસી જેટલી પણ વનસ્પતિ છે ને એમાં મોટાભાગે પાંદડા ઓછા હશે એના કારણે એને સપાટી ઓછી મળે એટલે એણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનો જોઈ વિચારીને ઉપયોગ કરવો પડે સાવચેતીપૂર્વક એટલે એ દિવસ દરમિયાન નહીં રાત્રિ દરમિયાન પણ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે ગ્રહણ કરે અને એમાંથી મધ્યવર્તી નીપજ બનાવી લે છે આવી મધ્યવર્તી નીપજનો ઉપયોગ છે એ પછી દિવસના કરે છે દિવસના ક્લોરોફિલ જ્યારે સૂર્ય ઉર્જાને શોસે ત્યારે એ મધ્યવર્તી નિપજનું રિડક્શન કરી અને એમાંથી ખોરાક તૈયાર કરે છે ગ્લુકોઝ તૈયાર કરે છે મધ્યવર્તી નિપજ અહીંયા તમારે યાદ રાખવાની જરૂર નથી ખાલી શબ્દ યાદ રાખવાનો કે રણ નિવાસી વનસ્પતિ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી તેમાંથી મધ્યવર્તી નિપજ બનાવી લે છે અને દિવસ દરમિયાન જ્યારે સૂર્ય ઉર્જા મળે ત્યારે આ મધ્યવર્તી નિપજમાંથી સૂર્ય ઉર્જાના ઉપયોગ દ્વારા ખોરાક તૈયાર કરે છે આ રીતે લીલી વનસ્પતિમાં બે પ્રકારની પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા જોવા મળે છે હવે આપણે આ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં વારંવાર ઉલ્લેખ કરી ગયા એવા દરેકે દરેક પદાર્થની અગત્યતા શું છે એ જોવાનું છે અને એ જોવા માટે આપણે ત્રણ અલગ અલગ પ્રયોગો જોવાના છે સૌથી પહેલાં આપણે કહીએ અહીંયા કે ક્લોરોફિલ ક્લોરોફિલ ક્યારના કરીએ છીએ આ ક્લોરોફિલની અગત્યતા શું છે આ ક્લોરોફિલનું કામ શું છે ક્લોરોફિલ લીલી વનસ્પતિના હરિત કણની અંદર રહેલું હરિત દ્રવ્ય છે એ ન હોય તો શું થાય એ સમજવા માટે આપણે એક પ્રયોગ કરવાનો છે આ પ્રયોગ ચાર તબક્કામાં થાય છે તમે બરાબર સમજજો અત્યારે અહીંયા તમને સ્પષ્ટ નહીં દેખાડી શકાય શું કરવાનું તો કે ક્રોટોન અહીંયા તમને પાંદડું પણ દેખાડેલું છે આવું એક પાંદડું ક્રોટોનનું હોય આવી અલગ અલગ ઘણી બધી વનસ્પતિનું હોય પણ ક્રોટોનનું પાંદડું એટલા માટે લેવાનું કે એના આખે આખું પાંદડું લીલું નથી એટલે કે પાંદડામાં બધે જ ક્લોરોફિલ નથી આપણે અત્યારે સાબિત કરવા જઈ રહ્યા છીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલનો ભાવ ભાગ શું છે એની અગત્યતા શું છે એટલા માટે આપણે આખે આખું લીલું પાંદડું ના લઈ શકીએ આપણે એવું લીલું પાંદડું લેવાનું કે જેના અમુક ભાગમાં જ ક્લોરોફિલ હોય બધે ના હોય એટલે આપણે ક્રોટોનનું એક આવું પાંદડું લેવાનું કલર ઉપરથી ખ્યાલ આવી જાય ગ્રીન અને અલગ કલર યલો કલર કા એની અંદર આપણને રેડ કલર જોવા મળશે આવું એક પાંદડું તોડી લેવાનું અને આપણે આ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાની અગત્યતા જોવી છે પણ ચાર તબક્કામાં જોવાનું તમારી સામે ચાર મુદ્દા લેખા છે એક સ્ટાર્ચ દૂર કરવો બે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થવા દેવી ત્રણ ક્લોરોફિલ દૂર કરવું અને ચાર સ્ટાર્ચ કસોટી યાદ રાખજો ત્રણે ત્રણ પ્રયોગમાં આ જ ચાર મુદ્દા આવશે કરવાનું છે શું યાદ રાખવા માટે ખાલી ચાર મુદ્દા કીધા સ્ટાર્ચ દૂર કરવો વનસ્પતિમાંથી સ્ટાર્ચ દૂર કેમ કરાય કોઈ રાસાયણિક પ્રક્રિયાની જરૂર નથી શું કરવાનું જે વનસ્પતિમાંથી આપણે સ્ટાર્સ દૂર કરવો હોય તેને અંધારામાં મૂકી દેવાની સૂર્યપ્રકાશ ન મળે એવી રીતે મૂકી દેવાની એટલે શું થશે તો સૂર્યપ્રકાશ નહીં મળે એટલે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થશે નહીં ખોરાક બનશે નહીં તો સ્ટાર્સ પણ બનશે નહીં હવે દરેક સજીવને પોતાને ટકવું હોય એટલે જે ખોરાક એણે સંગ્રહી રાખ્યો હોય એનો ઉપયોગ કરવા માંડે એટલે કે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહાયેલો ખોરાક સમજાવવું છે એટલા માટે લખવાની જરૂર નથી પણ સમજાવવું છે એટલા માટે કે તમને કામ લાગે સ્ટાર્ચ દૂર કરવો એટલે શું તો અંધારામ મૂકી દેવાનું બીજો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા એ આપણે કરવાની જરૂર નથી કુંડું ઉપાડીને કે છોડ ઉપાડીને આપણે વનસ્પતિ પ્રકાશની હાજરીમાં રાખી દે સૂર્યપ્રકાશની સામે એટલે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થઈ જાય આ બે પ્રક્રિયા નેચરલી થાય છે ત્રીજો ભાગ છે ક્લોરોફિલ દૂર કરવું જે આપણે કરવાનું હોય છે કેવી રીતે કરવાનું તો એક પાત્રમાં આલ્કોહોલ લેવાનું એની અંદર આ ક્લોરોફિલ ધરાવતું પાંદડું નાખી દેવાનું અને પછી એને ગરમ કરવાનું પણ સીધું ગરમ નહીં કરવાનું પહેલાં એક પાત્રમાં પાણી ગરમ કરવાનું અને ગરમ પાણીમાં આ આલ્કોહોલવાળું પાત્ર મૂકવાનું એટલે ધીમે ધીમે શું થશે કે બર્નર દ્વારા પાણી ગરમ થશે આ ગરમ પાણી દ્વારા આલ્કોહોલ ગરમ થશે અને એ આલ્કોહોલ ગરમ થવાને કારણે ક્લોરોફિલ છે એ આલ્કોહોલમાં દ્રાવ્ય થતું જશે એટલે એનો કલર થઈ જશે ગ્રીન અને પાંદડું થઈ જશે કલરલેસ અને ત્યાર પછી એ પાંદડાને લઈ બારે અને હવે છેલ્લી સ્ટાર્ચ કસોટી એ પણ આપણે કરવાની બહુ ઇઝી આ પાંદડાને પહેલાં પાણીથી ધોઈને મૂકી દેવાનું પેટ્રી ડિશમાં કે કાચ ઉપર ક્યાંય પણ અને પછી આયોડીનના ટીપા ઉમેરવાના યાદ કરો તમે પ્રાઇમરીમાં શીખી ગયા છો કોઈ પણ પદાર્થમાં સ્ટાર્ચ છે કે નહીં એનું ટેસ્ટિંગ આયોડીનની મદદથી થાય એની અંદર આયોડીન ઉમેરીએ જે ભાગમાં સ્ટાર્ચ હશે એ ભાગ જાંબલી કલરનો દેખાશે તો આ ચાર ભાગની અંદર આખે આખો પ્રયોગ થઈ ગયો આવો ત્રણે ત્રણ પ્રયોગ આપણે સમજવાના છે એટલે પહેલાં તમને સમજાવી દીધું હવે તમને એક એક પ્રયોગ કેમ લખવાનો એ સમજાવું છું ક્લોરોફિલની અગત્યતા કેમ ચેક કરવી તો પ્રયોગના સ્વરૂપમાં લખવાનું સૌ પ્રથમ ક્રોટોનનો એક છોડ લઈ એને ત્રણ દિવસ સુધી અંધારામાં રાખી દો જેથી તેના પાંદડામાં રહેલા સ્ટાર્ચનો ઉપયોગ થઈ જશે અને મોટાભાગનો સ્ટાર્ચ વપરાઈ જશે ત્યારબાદ આ કુંડાને લઈ અને સૂર્યપ્રકાશમાં રાખો જાજીવારની છ કલાક સુધી રાખવાનું જેથી પાંદડામાં રહેલું ક્લોરોફિલ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરશે અને પોતાનો ખોરાક બનાવશે છ કલાક બાદ એમાંથી એક પાંદડું તોડી લેવાનું અને આ તોડી લે લીધેલું પાંદડું છે એને આલ્કોહોલમાં નાખી આલ્કોહોલને વોટર બાથમાં ગરમ કરવાનું વોટર બાથ એટલે શું પાણીનું એક પાત્ર લેવાનું એને બર્નર વડે ગરમ કરવાનું અને ગરમ પાણીમાં આલ્કોહોલવાળું પાત્ર મૂકવાનું એટલે ખાસ કીધું છે કે આ પાંદડું તોડી એને આલ્કોહોલના પાત્રમાં મૂકી અને તેને વોટર બાથ દ્વારા ગરમ કરો ધીમે ધીમે ગરમ થશે એટલે ક્લોરોફિલ આલ્કોહોલમાં દ્રાવ્ય થશે એનો કલર લીલો બનશે દ્રાવણનો કલર અને પાંદડું છે એ રંગવિહીન બની જશે ત્યારબાદ આ રંગવિહીન પાંદડાને ચીપિયા વડે લેવાનું આપણે હાથ વડે અડવાની જરૂર નથી ચીપિયા વડે લઈ તેને પેટ્રી ડિશમાં રાખી અને પાણીથી સાફ કરી નાખવાનું અને ત્યારબાદ તેમાં આયોડીનના ટીપાં ઉમેરવાથી જો અહીંયા દેખાય છે એવો કલર દેખાશે જ્યાં આયોડીનના ટીપા ઉમેરા એ ભાગ કાળો અથવા જામલી કલરનો દેખાય છે બાકીનો ભાગ કલરલેસ અથવા એકદમ યલોઇસ કલર દેખાય છે આ શું દર્શાવ્યું તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થઈ અને સ્ટાર્ચ બઈનો કે ગ્લુકોઝ બઈનો ક્યાં બહીનો જ્યાં ક્લોરોફિલ હતું ત્યાં ક્લોરોફિલ સિવાયના પાંદડામાં ક્યાંય જોવા મળશે નહીં આ દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ ઇઝ મસ્ટ એની જરૂરિયાત છે છે ને છે જ તો આ પહેલો પ્રયોગ થયો તમારે બે માર્કમાં આ પ્રયોગ પૂછાય છે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા માટે ક્લોરોફિલની અગત્યતા દર્શાવતો પ્રયોગ અથવા પ્રવૃત્તિ વર્ણવો ક્લિયર આ ચાર મુદ્દા ખાસ સમજવાના આવો આપણે આ ક્લોરોફિલની હાજરીને કારણે કે ક્લોરોફિલ દૂર કર્યા પછી આયોડીન ઉમેર્યા પછી પાંદડું કેવું થાય છે એ આપણે જોઈ ગયા હવે આપણે જોઈએ ક્લોરોફિલ રહેલું ક્યાં છે તો વનસ્પતિનું એક પાંદડું બતાવ્યું છે આ પાંદડામાં બરાબર વચ્ચે જે શીરા હોય એને શીરા કહેવાય છે હવે એ પાંદડાનો માઇક્રોસ્કોપિક વ્યૂ તમને અહીંયા બતાવ્યો છે એકદમ પતલું પાંદડું દેખાય છે પણ એની જાડાઈ ખાસ્સી વધારે હોય છે એમાં ઘણા બધા કોષો રહેલા હોય છે આ મધ્યશિરાની આસપાસ જોઈએ તો બીજી નાની નાની ઘણી બધી શીરાઓ આવેલી હોય છે આ શીરાઓ પછી આપણે જોઈએ તો પાંદડાનું જે માઇક્રોસ્કોપિક વ્યૂઝ હોય એમાં ઉપર એક આખું કોષોનું લેયર હોય છે એક સરખા કોષોનું લેયર અને કહેવાય છે ઉપરી અધિસ્તર અધિસ્તર એટલે ઉપરનું સ્તર પણ પાંદડામાં એક સપાટી ઉપર હોય એક સપાટી નીચે હોય એટલે આ ઉપરની સપાટી ઉપર રહેલા કોષોના આ સ્તરને કહેવાય છે ઉપરી અધિસ્તર આ ઉપરી અધિસ્તરની નીચે જ એક બીજા કોષોનું લેયર હોય છે આ કોષો છે એને કહેવાય છે હરિતકણ અને આ હરિત કણની અંદર રહેલું હોય છે હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ ત્યારબાદ એ ક્લોરોફિલ કે હરિત કણની નીચે જે કોષો આવેલા હોય છે એ કોષોની વચ્ચે આપણને જોવા મળે છે અન્નવાહક પેશી ખોરાકના દ્રવ્યોનું કે પાણીના દ્રવ્યોનું વહન કરતી વાહક પેશી બે ભાગમાં હોય છે એ અન્નવાહક પેશી લાલ કલરના કોષો દેખાય છે એ એની નીચે વાદળી રંગના કોષો દેખાય છે એને કહેવાય છે જલવાહક પેશી અને આ અનવાહક અને જલવાહક પેશીની નીચે તમે જુઓ સાઈડમાં તમે જુઓ તો નાનકડો ભાગ દેખાય છે આને કહેવાય છે વાત કોટર વાયુ કોટર પણ એને કહેવાય છે અને વનસ્પતિ છે એની અંદર વાયુની આપલે કરવા માટે આવેલા વાયુરંધ્રો એ અધઃ સપાટી ઉપર હોય છે સૌથી નીચે તમને અહીંયા દેખાડ્યું છે એ રક્ષક કોષો છે અને આ બે રક્ષક કોષોની વચ્ચે રંધ્ર આવેલું છે જેને કહેવાય છે પર્ણરંધ્ર અને આ પર્ણરંધ્ર દ્વારા એ વાયુની આપલે કરે છે વનસ્પતિની ઉપરના લેયરની ઉપરના ભાગમાં એકદમ મીણયુક્ત ચિકાસવાળું ક્યુટિકલ આવરણ આવેલું હોય છે જે વનસ જેના કારણે વનસ્પતિ ઉપર સીધું પાણી ટકી શકે નહીં અને વનસ્પતિના પાંદડાની નીચેનું જે અધિસ્તર કે છે એને કહેવાય છે અધહ અધિસ્તર અને આ અધહ અધિસ્તરની અંદર પર્ણરંધ્ર આવેલા હોય છે તો આમ આખે આખું પાંદડું કેવી રીતે રચાયેલું છે એ તમને બતાવ્યું બે માર્ગમાં આકૃતિ પૂછી શકે છે કે વનસ્પતિના પર્ણનું ક્રોસ સેક્શન અથવા આડછેદ આકૃતિ દ્વારા સમજાવો આ આખું તમને ક્લિયરથી હશે ક્લોરોફિલ પણ આમાં ક્યાં આવેલું છે તમને ખ્યાલ આવી ગયું હવે આપણે જોઈએ કે આ પર્ણરંધ્ર છે એ વાયુની આપલે કરે છે તો થોડું મોટું કરીને બતાવ્યું છે અહીંયા ખુલ્લું પર્ણરંધ્ર છે જે બે રક્ષક કોષો વડે રક્ષાયેલું છે શું કામ કરે છે તો કે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર સપાટી ઉપર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે જોવા મળે છે આ કોષો એ રક્ષક કોષો વડે ઘેરાયેલું હોય છે અને આ રક્ષક કોષો ખુલવા કે બંધ થવાની ક્રિયા છે એ વાય વાયુની આપલે માટે જવાબદાર ક્રિયા છે જ્યારે રક્ષક કોષોમાં પાણી પ્રવેશે ત્યારે રક્ષક કોષો ફૂલે પરિણામે પર્ણરંધ્ર ખુલે છે એટલે આવું ખુલ્લું પર્ણરંધ્ર થાય છે અને જ્યારે ખુલે ત્યારે એમાંથી વાયુની આપલે થઈ જાય છે આવું જ બીજું ચિત્ર જોઈએ તો આ છે બંધ પર્ણરંધ્ર બંધ પર્ણરંધ્ર એટલે શું તો કે પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ માટે તેમજ શ્વસન માટે મોટાભાગના વાયુનો વિનિમય આ પર્ણરંધ્ર દ્વારા થાય છે અને સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે અને પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાને અંતે ઓક્સિજન મુક્ત કરવો જરૂરી છે એ પર્ણરંધ્ર દ્વારા થાય છે રક્ષક કોષોમાંથી પાણી જ્યારે નિકાલ પામે બારે ત્યારે રક્ષક કોષો સંકોચાય છે અને સંકોચનને પરિણામે પર્ણરંધ્ર બંધ થાય છે તો આ પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા આપણે શીખા બીજો મુદ્દો આપણે જોવાનો છે આની અંદર કે પ્રકાશ સંશ્લેષણ માટે જેમ ક્લોરોફિલ અગત્યનું છે એમ કાર્બન ડાયોક્સાઇડ પણ અગત્યનો છે હમણાં જ જોયું આપણે કે પર્ણરંધ્ર દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ થાય છે તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુની અગત્યતા શું આ વાયુ આપણા માટે શું કામનો છે એના માટે આપણે શું કરવાનું પ્રયોગ એ જ ચાર મુદ્દાના સ્વરૂપમાં છે પહેલો મુદ્દો સ્ટાર્ચ દૂર કરવો બીજો મુદ્દો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરવી ત્રીજું ક્લોરોફિલ દૂર કરવું ને ચોથું સ્ટાર્ચ કસોટી આમાં ખાલી પ્રયોગની થોડીક મેથડ બદલાશે ફરી પાછા આખે આખો પ્રયોગ સમજીએ સૌ પ્રથમ એક સરખા કદના બે કુંડા લઈ ત્રણ દિવસ સુધી એને અંધારામાં મૂકી દો ત્યારબાદ એટલે એમાં રહેલો સ્ટાર્સ દૂર થઈ જશે ત્યારબાદ બંને કુંડાને લઈ સૂર્યપ્રકાશમાં મૂકો પણ આ વખતે એને કાચની બરણી દ્વારા ઢાંકી દેવાના જાણે કાચની બરણી બતાવી છે અને કહેવાય છે બેલઝાર આ ઢાંકી દે એટલે શું થાય તો કે વનસ્પતિની આસપાસનું વાતાવરણ છે એ મર્યાદિત થઈ જાય હવે બંને છોડીની આસપાસ આવું બેલઝાર ઢાંકી દીધું કાચની બરણી અને નીચેથી હવા ચુસ્ત રીતે બંધ કરી દીધી એટલે એને નિશ્ચિત વાતાવરણ જ મળશે એના કારણે નિશ્ચિત વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ જ મળશે ફેર શું કરવાનો તો કે એ કુંડું જે છે પેલું કુંડું એની અંદર આપણે ત્યાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ રાખી દેવાનો જે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી લે છે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી લે છે પરિણામે એ કુંડું જે છે એની અંદર રહેલા વાયુમાં કાર્બન ડાયોક્સાઇડ હશે નહીં હવે છ કલાક સુધી એને સૂર્યપ્રકાશમાં મૂકી દઈએ સૂર્યપ્રકાશમાં મૂકી દઈએ એટલે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થશે ત્યારબાદ બંનેમાંથી એક એક પાંદડું તોડવાનું એમાંથી અને બીમાંથી બંનેમાંથી ફરી પાછું બંને પાંદડાને તોડી અને ક્યાં મૂકવાના આલ્કોહોલમાં આલ્કોહોલને મૂકવાનું વોટર બાથમાં અને પછી ગરમ કરવાનું ગરમ કરશું એટલે પાંદડામાં રહેલું ક્લોરોફિલ દૂર થઈ જશે એટલે પાંદડા થઈ જશે રંગવિહીન અને આલ્કોહોલ થઈ જશે ગ્રીન કલરનું લીલા કલરનું ત્યારબાદ બંને પાંદડાને લઈ પાણી વડે ધોઈ સાફ કરી અને ત્યાર પછી એમાં આયોડિનના ટીપા ઉમેરીએ તો આયોડિનના ટીપાં ઉમેરવાથી એક પાંદડું જાંબલી થશે ને બીજું પાંદડું નહીં થાય કયું પાંદડું જાંબલી થશે જેમાં સ્ટાર્ચ હશે એ જાંબલી થશે જેમાં સ્ટાર્ચ નહીં હોય એ જાંબલી નહીં થાય સ્ટાર્ચ કેમાં નહીં હોય તો કે જેમાં પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા ન થઈ હોય એ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કેમાં નહીં થઈ બંનેને બધું જ મળ્યું પણ એ કુંડામાં રહેલા છોડને કાર્બન ડાયોક્સાઇડ મેળો નહીં કારણ કે એ શોષી લીધો છે માટે એ કુંડામાં રહેલું પાંદડું જે હતું એ પાંદડું એ કલર વિહીન જ રહેશે એમાં જાંબલી કલર જોવા મળશે નહીં જ્યારે બી પાંદડામાં આપણને જાંબલી કલર જોવા મળશે એનો મતલબ અહીંયા સ્ટાર્ચ છે એનો મતલબ અહીંયા પ્રકાશ સંશ્લેષણ થઈ છે પ્રક્રિયા થઈ છે અને એ કુંડામાં પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થઈ નથી એ દર્શાવે છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે એના વગર થાય નહીં સમજી ગયા બીજો પ્રયોગ તો આ ખાસ બીજો પ્રયોગ હતો હવે ત્રીજો પ્રયોગ જોવાનો શું ત્રીજો પ્રયોગ છે તો કે સૂર્યપ્રકાશ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશની અગત્યતા શું છે તો આ સૂર્યપ્રકાશની અગત્યતા સમજવા માટેનો પ્રયોગ પણ આ જ રીતનો છે સમજી લઈએ સૌ પ્રથમ એક છોડના કુંડાને લઈ ત્રણ દિવસ સુધી અંધારામાં મૂકી દો ત્યાં પ્રકાશ ના આવે એવી જગ્યાએ એથી એમાં રહેલો સ્ટાર્ચ દૂર થઈ જશે વપરાઈ જશે ત્યારબાદ એક કુંડાને લઈને સૂર્યપ્રકાશમાં મૂકો આ વખતે આપણે સૂર્યપ્રકાશની અગત્યતા ચકાસવી છે માટે શું કરવાનું હતું કે પાંદડાના અમુક ભાગ કોઈ એક પાંદડાના અમુક ભાગ ઉપર એલ્યુમિનિયમની ફોઇલ અથવા કાળા રંગની પટ્ટી છે એને ક્લિપ વડે બંધ કરી દો એટલે પાંદડું અડધું સૂર્યપ્રકાશમાં રહેશે અડધું નહીં રહીએ પાંદડા ઉપર જે ભાગમાં આપણે એલ્યુમિનિયમની ફોઇલ લગાવી હશે અહીંયા સૂર્યપ્રકાશ મળશે નહીં છ કલાક સુધી આ પ્રક્રિયા કરવાની ત્યાર પછી આ ક્લિપ લગાવેલું પાંદડું તોડી લેવાનું એમાંથી ફોઇલ દૂર કરવાની આ પાંદડાને લઈને આલ્કોહોલમાં નાખવાનું આલ્કોહોલને વોટર બાથ વડે ગરમ કરવાનું એટલે ક્લોરોફિલ દૂર થશે ત્યારબાદ પાંદડું લઈ એને પાણીથી ધોઈ પેટ્રેડિસ ઉપર રાખી અને આયોડીનના બે ચાર ટીપાં ઉમેરવાના એટલે કેવું થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ભાગમાં સ્ટાર્ચ હતો એ ભાગ જામલી થઈ ગયો વચ્ચે જ્યાં ફોઈલ લગાવે હતી એ પાંદડું હજી કલરલેસ અથવા તો એકદમ ફિક્કો કલર ધરાવે છે યલોઇસ કલર એનો મતલબ ત્યાં સ્ટાર્ચ ઉત્પન્ન થયેલો નથી શું કામ નથી ઉત્પન્ન થયો તો કે એને એ ભાગને સૂર્યપ્રકાશ મળ્યો નથી આમ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા માટે અગત્યતા ધરાવતા ત્રણે ત્રણ મુદ્દાની પ્રવૃત્તિઓ આપણે જોઈ ગયા આ ત્રણે ત્રણ પ્રવૃત્તિઓ બે બે માર્કમાં પૂછી શકે છે ખાસ યાદ રાખજો યાદ રાખવા માટે ચાર જ મુદ્દા સ્ટાર્ચ દૂર કરવો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થવા દેવી ક્લોરોફિલ દૂર કરવું અને સ્ટાર્ચ ટેસ્ટ કરવાની એ તમે ક્લિયરલી સમજી ગયા છો બધાયમાં એક સરખા મુદ્દા છે ખાલી ફરક શું છે તો કે પહેલી વખતે આપણે અડધું લીલું હોય એવું પાંદડું લેવાનું ક્રોટોન જેવા છોડનું બીજા પ્રયોગમાં આપણે બે છોડ લેવાના અને જાર વડે ઢાંકી દેવાના અને ત્રીજા છોડમાં આપણે શું કરવાનું તો કે કોઈ પણ છોડ લઈ લ્યો પણ એનું એક પાંદડું છે એને એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકી અને સૂર્યપ્રકાશ નહીં મળવા દેવાનું આમ તમે આ ક્લિયરલી બધા જ પ્રયોગ બરાબર સમજી ગયા હશો હવે આપણે એનાથી આગળ જઈએ છીએ શું તો કે વનસ્પતિને આ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરીને એના માટે જરૂરી કેટલાક દ્રવ્યો એ જમીનમાંથી પણ મેળવે છે સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રી છે એ અલગ અલગ રીતે મેળવે છે કેવી રીતે તો કે પ્રકાશ સંશ્લેષણ તો આપણે જોઈ ગયા એના માટે જરૂરી કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મેળવે વાતાવરણમાંથી પાણી ક્યાંથી મેળવે જમીનમાંથી સ્થળ જ વનસ્પતિ જમીનમાંથી પાણી મેળવે જલ જ વનસ્પતિ તો પાણીમાં જ હોય એટલે સીધું પાણી મેળવી લઈએ આ ઉપરાંત એને જરૂરી છે નાઇટ્રોજન ફોસ્ફરસ આયન એટલે કે લોહ તત્વ મેગ્નેશિયમ આવા બધા ક્ષારો કે ધાતુના ક્ષારો એ જમીનમાંથી મેળવે છે પણ જમીનમાંથી સીધા ન મેળવી શકે કેવી રીતે મેળવે છે તો કે નાઇટ્રોજન તો આ ઉપરાંત એને જરૂર છે બીજા દ્રવ્યોની નાઇટ્રોજન ફોસ્ફરસ એ બધા દ્રવ્યો એ જમીનમાંથી મેળવે છે લોહ તત્વ નાઇટ્રોજન ફોસ્ફરસ મેગ્નેશિયમ તો એ જમીનમાંથી મેળવે છે એ કેવી રીતે મેળવે છે તો કે નાઇટ્રોજન એ ખૂબ જ આવશ્યક તત્વ છે કારણ કે દરેક વનસ્પતિ નાઇટ્રોજનમાંથી એસિડ બનાવે છે અને એમાંથી પ્રોટીન બનાવે છે પણ આ નાઇટ્રોજન એ મેળવે છે કેવી રીતે તો કે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવે છે અને એમાંથી એમિનો એસિડ અને અલ્ટિમેટલી છેલ્લે પ્રોટીન બનાવે છે અને અન્ય સંયોજનોનું સંશ્લેષણ પણ એમાંથી જ કરે છે અને આ નાઇટ્રોજન મેળવવા માટે જમીન ઉપરાંત કેટલાક બેક્ટેરિયા એને મદદ કરે છે સિમ્બી વનસ્પતિ હોય તો એના મૂળમાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ વાતાવરણમાંનો સીધો નાઇટ્રોજન જે મૂકતો હોય પોતે શોષીને વનસ્પતિને આપે છે એવી રીતે જમીનમાં રહેલા કેટલાક નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન શોષી એને નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે અને વનસ્પતિ એને શોષે છે આ રીતે વનસ્પતિ નાઇટ્રોજન મેળવે છે આમ વનસ્પતિ કઈ રીતે પોષણ મેળવે છે એ આપણે જોઈ ગયા આ ક્લોરોફિલ વાળી વનસ્પતિ છે એ તો બધા સ્વયંપોષી સજીવો છે અને સ્વયંપોષી સજીવો છે એ અલગ અલગ પ્રકારના પોષણ મેળવે છે બરાબર છે પણ હવે આપણે જોવાનું આવશે વિષમપોષી સજીવો એ આપણે હવે પછીના વિડીયોની અંદર જોશું અત્યારે આપણે આ સ્વયંપોષી સજીવોની જરૂરિયાતો જોઈ ગયા આજના વિડીયોની અંદર ખાસ કરીને આ ત્રણ પ્રવૃત્તિ અગત્યની છે ઉપરાંત જમીનમાંથી જરૂરી ક્ષારો અને એક સારોમાંથી જરૂરી દ્રવ્ય નાઇટ્રોજન ફોસ્ફરસ મેગ્નેશિયમ લોહતત્વ વગેરે મેળવે છે આ બધા જ દ્રવ્યો મેળવી વનસ્પતિ પોતે પોષણ મેળવે છે પોતે ઉર્જા મેળવે છે અને આ ઉર્જાનો કેટલોક ભાગ રાસાયણિક ઉર્જા સ્વરૂપે સંગ્રહે છે જેનો ઉપયોગ સમગ્ર પ્રાણી જગત કરે છે સમગ્ર વિષમ પોષી સજીવો એનો ઉપયોગ કરે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું આજનો આ વિડીયો તમને ગમ્યો હોય ફરી કહી દઉં છું લાઈક કરજો શેર કરજો અને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો પાછું કરી લેજો સૌનો આભાર સૌને જય સ્વામિનારાયણ